નમસ્કાર અને આભાર. વિદ્યાકુંજ સ્કૂલમાં આપણે છીએ અને અહીંના આચાર્યનો ફોન આવ્યો કે સાહેબ, ક્યાર સુધી નિર્ભયા કાંડ જેવા ઘટનાઓ આપણા દેશમાં થાય અને આપણે મીણબત્તી લઈને ફરવાનું? કંઈક એવું કરીએ જેનાથી આ બધું અટકાવી શકાય. અને એના માટે અમારા બાળકોએ સાયન્સ પ્રોજેક્ટમાં એક પ્રોજેક્ટ બનાવ્યો છે અને એનાથી આપને અવગત કરાવવા માંગીએ છીએ. તો એ પ્રોજેક્ટ છે કે રેપને કઈ રીતના અટકાવવો અને આવી સિચ્યુએશનની અંદર ફિમેલ શું કરી શકે, એટલે જે વિક્ટિમ છે તે શું કરી શકે, અને એ બાબતે આ એક પ્રોજેક્ટ છે અહીંયા. અને સેલ્ફ હેલ્પ ઇમરજન્સી ડિવાઇસ નામનો આ પ્રોજેક્ટ છે. હવે આ સેલ્ફ હેલ્પ ઇમરજન્સી ડિવાઇસ કેવી રીતના વર્ક કરે છે અને એનાથી શું ફાયદાઓ થશે, શું કાળજી રાખી શકાશે, અને મેઇન જે છે તે હવે રેપને કેવી રીતના અટકાવી શકાશે તે લોકોનો એનો વિચાર એ લોકોએ કર્યો છે. અને હું એટલું કહીશ કે આ 15-16 વર્ષના બાળકો જે વિદ્યાકુંજ સ્કૂલના છે, એ લોકો જો આટલો થોટ પ્રોસેસ ડેવલપ કરી શકતા હોય અને આટલું બધું વિચારી શકતા હોય તો વી હેવ લાઈક યુપીએસસી સ્કોલર્સ, સાયન્ટિસ્ટ અને બહુ બધા. એમ વિચાર કરો કે આ લોકોનો થોટ ઉપર જો આ બધા કામ કરે તો ઇન્ડિયા એક નવી વસ્તુ લાવી શકે જેનાથી વિશ્વમાં ડંકો વાગે. કેમ કે આ પ્રોજેક્ટ પર્સનલી મને ગમ્યો. આપણે વાત કરીએ શાળાના આચાર્ય સાથે પહેલાં. સાહેબ, કેટલા છોકરાઓએ બનાવ્યું છે? આમાં 3 કે 4 છોકરાઓ આપણા છે અને અમારા ફિઝિક્સના સર છે, એક એડવોક પર ટીચર આવતા હતા હરેન્દ્રભાઈ કરીને, એ પણ અમને થોડી હેલ્પ કરી છે. અને અમારા શાળાના જે શિક્ષક છે ફિઝિક્સના ટીચર, એ દશરથભાઈ બડખસ, એમની પણ આમાં ઘણી મહેનત છે. અમે મને એક દિવસ વિચાર આવ્યો કે આવી ઘટનાઓ બને છે તો નિર્ભયા કાંડથી હજી સુધી આપણે આ સ્ટોપ થયું નથી અને આપણે મીણબત્તી લઈને હજી આપણે માર્ચે જ કાઢતા રહીએ છીએ. પણ જો કદાચ ગવર્મેન્ટના ધ્યાન પર આવે અને આઈટી ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન કરી અને એમને એક ફક એસાઇન કરીને આવું કોઈ ડિવાઇસ બને જે મોબાઈલમાં ઇનબિલ્ટ થઈ જાય, સિમ્પલ ફોનમાં પણ ઇનબિલ્ટ થઈ જાય, અને જે પણ રજિસ્ટર્ડ નંબર છે એના પર જો એ આપી દે તો આવી ઘટના બને ત્યારે 4 કે 5 કે 7 મિનિટની અંદર જે તે રજિસ્ટર્ડ નંબરના જે પર્સન હોય છે તે ત્યાં પહોંચી જાય અને આવી ઘટનાઓ આપણે અટકાવી શકીએ. પ્રોજેક્ટ કોણ સમજાવશે મને આખી રીતે? સ્ટુડન્ટ તૈયાર કર્યા છે. ચાલો અહીંયા આવી જાઓ ભાઈ, બંને જણા. કોણ કોણ છો તમે? છો શું નામ છે તમારું? સર, મારું નામ ગૌરવ દીક્ષિત હે. ગૌરવ દીક્ષિત? હા. ઓકે, હિન્દી મેં યુ વિલ બી પ્રિફર્ડ? યસ સર. ઓકે, ફાઇન. આપકા નામ ક્યા હે? દેવનાથ હેમરમ. દેવનાથ હેમરમ. હેમરમ, ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ બોથ ઓફ યુ ફોર ધીસ લાઈક બ્રિલિયન્ટ આઈડિયાઝ. ઓકે, તો અભી મુજે કોણ સમજાયેગા પ્રોજેક્ટ ઇઝી વે મેં? એકદમ મેં સમજાવું. ઓકે ગૌરવ, સમજાવો ક્યા હે? તો સર, યે જો હમારા પ્રોજેક્ટ હે, ઇસકા નામ હે સેલ્ફ હેલ્પ ઇમરજન્સી ડિવાઇસ, જો કે હમને ઇસ લીએ એક સેફ્ટી ડિવાઇસ તૈયાર કિયા હે, જિસમાં હોતા ક્યા હે કે અભી કે ટાઈમ મેં અગર હમ બોલે તો કિસી ભી લડકી કે લીએ રાત મેં બહાર જાના યા ફિર ઉનકે વર્કિંગ એરિયા સે ઉનકો ઘર તક આને મેં સબસે જ્યાદા ઇનસિક્યોરિટી ફીલ હોતી હે. તો ઉસ વક્ત હમને ક્યા કિયા હે, જૈસે અભી ઇન્ડિયા કા સબસે મોસ્ટ રીસેન્ટ કેસ જો હુઆ હે વો હે હમારા વેસ્ટ બંગાળ કા, જિસમેં લેડી ડોક્ટર કે સાથ ઇતના યે ગલત કામ હુઆ. તો ઉસકો ઉસકે ઉસ કેસ સે ઇન્સ્પાયર હોકર હમે હમારે પ્રિન્સિપલ સર ને સજેસ્ટ કિયા કે આશીષ સર ને, જિસસે કે આપ ઇસ તરહ કા કિસી પ્રોજેક્ટ પે ડિવાઇસ તૈયાર કરો. તો હમને હમારે ફિઝિક્સ કે ડીકે સર કે સાથ મિલકર હમને યે પ્રોજેક્ટ તૈયાર કિયા હે, જિસકા મેઇન મોટિવ હૈ કે હમ ઇસ તરહ કે જો રેપ કેસીસ હૈ ઉનકો રોક સકે ઓર લડકીઓ કે સાથ હો રહે ક્રાઇમ્સ કો કમ કર સકે. કૈસે કામ કરેગા યે ડિવાઇસ? તો હા, મેં દિખાતા હું આપકો. યે જો હમારા ડિવાઇસ હૈ ઇસકો હમને ઇસ તરહ સે બનાયા હૈ, જિસમે એક પ્રેસ બટન હોને વાલા હૈ, જો કે પ્રેસ બટન ઇસ તરહ સે કામ કરેગા કે પ્રેસ બટન, હા પ્રેસ બટન, હા પ્રેસ બટન એક ડિવાઇસ પે હોગા. મીન્સ યે જો હૈ યે પ્રેસ બટન હમ કિસી મોબાઈલ પે ભી
कर सकते हैं, लोकेट सकते हैं, जिसकी मदद से ऐसे घड़ी पे भी कर सकते हैं। हाँ मतलब ये डिवाइस के अलग अलग फॉर्म है कि आप चाहें तो, लेकिन हम ये चाहते हैं कि इसको इजी वे में अगर फोन में लगाया जा सके, एक सेपरेट इमरजेंसी वे। वो जो ब्लूटूथ स्पीकर आता है वो कभी स्क्वायर होता है, कभी राउंड होता है, कभी छोटा सा होता है, तो वो डिवाइस कोई भी फॉर्म में हम रेडी कर सकते हैं। ओके फाइन, तो हम ये चाहते हैं कि मतलब इस डिवाइस को हो सके तो हम फोन में इम्प्लीमेंट करने की कोशिश करें एक अलग से इमरजेंसी डिवाइस बटन से, जिसमें होगा क्या कि अगर कोई पर्सन, कोई लेडी अगर किसी तरह से इमरजेंसी में है और उसको किसी तरह की हेल्प चाहिए, तो इसमें रजिस्टर किए हुए नंबर्स और जितने भी जनरल पर्पस के हमारी इससे यूज़ के लिए जितने भी चीज़ें हैं, जैसे कि विद इन 5 to 10 किलोमीटर्स के अंदर के जितने भी हमारे सर्विसेज हैं, जैसे कि कलेक्टर्स के लिए पुलिस स्टेशन में कलेक्टर सेल, सोशल वर्कर्स और हाँ फायर के लिए और वार्ड मेंबर्स और जो भी रिलेटिव्स हैं उनके पास एक अलग से ही स्पेसिफिक रिंगटोन के साथ ये मैसेज पहुँचे कि, और उसमें साथ में लाइव लोकेशन भी होने वाला है। ग्रेट। हाँ तो जिसकी मदद से होगा क्या कि हमें पता चलेगा कि हाँ कोई एक जो पर्सन है वो सच में किसी, उसको बहुत ज़्यादा इमरजेंसी है और उसको मदद चाहिए, तो जिससे जल्दी से जल्दी वहाँ तक पहुँचा जा सकता है। व्हाट अ ग्रेट थॉट बॉस। गुजराती में समझाऊँ तो आ एक एवं डिवाइस है, आ एक डिवाइस, आ डिवाइस अत्यारे रॉ फॉर्म में है। આ ડિવાઇસને તમે ફોનમાં બી કશે લગાવી શકશો, એટલે કાં તો ફોનમાં એપ્લિકેશનની મદદથી એને એન્ટર કરાવી શકશો કે એક બટનના સ્વરૂપમાં મૂકી શકશો તમે કોઈ બી, એટલે એનો એના ફોર્મ અલગ હોય, જેમ મેં તમને કીધું કે સ્પીકર્સના ફોર્મ અલગ અલગ હોય, વોચિસના ફોર્મ અલગ અલગ હોય, વોલ ક્લોક હોય, હેન્ડ વોચ હોય, રિસ્ટ વોચ હોય, તો આ રીતનું એક ડિવાઇસ છે। આ ડિવાઇસની અંદર શું છે કે કોઈ પણ લેડીઝ એને જ્યારે એવું લાગે કે મેં પ્રોબ્લમમાં છું, મારા ઉપર કદાચ રેપનો એટેક થવાની કોશિશ કોઈ કરી રહ્યું છે, અને એ લેડી આ બટન જ્યારે દબાવશે, એ બટન દબાવતાની સાથે એ જ્યાં કઈ છે, જે કોઈ એરિયામાં છે, ધારો કે લુન્સી કોઈના એરિયામાં હાલ એ હોય સર્કલ પાસે, તો લુન્સી કોઈના 5-10 કિલોમીટર્સની અંદર આપણી જેટલી બી પબ્લિક ઓથોરિટી છે, પોલીસ, કલેક્ટર ઓફિસ, SDM ઓફિસ, નગરપાલિકા, ફાયર વિભાગ અને ઇમરજન્સી જે બી સસ્ટેનેબલ પ્રોપર્ટીઝ કે સંસ્થાઓ હોય, ત્યાં લોકેશન સાથે બધી ડિટેલ મળી જશે, એક અલગ રિંગટોન વાગશે લોકોના ફોનમાં, અને આ રીતનું આ GPS છે ને ખબર પડી જશે, આ લાઈવ લોકેશન એમને મળી જશે, અને 5 to 10 મિનિટ્સમાં આપણે એમ સમજી શકીએ કે કોઈને કોઈ હેલ્પ એને મળી જશે। અને હવેની છોકરીઓ સેલ્ફ ડિફેન્સ શીખવે છે, તો આવા નરાધમોને તો લગભગ 10-15 મિનિટ સુધી તો એ એકલી પહોંચી વળે, પછી તકલીફ થાય તો, અને આવું જો કંઈ થાય ને, આ બટન દબાવેલું હોય તો આસાનીથી આ નરાધમોને અટકાવી શકાય, આ રેપની ઘટના અટકાવી શકાય। એમના શબ્દો મને બહુ વાગી ગયા કે ક્યાર સુધી રજનીશભાઈ આપણે ખાલી કેન્ડલ માર્ચ લઈને ફરવાના એમ, અને એના લીધે જ મારે આ પ્રોજેક્ટ તમને બતાવવા આવવો પડ્યો, અને આઈ એમ પ્રાઉડ કે મેં કંઈ સારી વસ્તુ બતાવી રહ્યો છું વાસ્તવિકતા પર। થેન્કફુલ ટુ ધીસ ચિલ્ડ્રન્સ, ધીસ સ્ટુડન્ટ્સ, અને દેટ્સ અ પ્રાઉડ મોમેન્ટ। હા બોલો। तो सर ये जो प्रोजेक्ट है, हम ये चाहते आगे हैं, मैं रिक्वेस्ट करना चाहता हूँ गवर्नमेंट से हमारी कि इस तरह के डिवाइस को वो जल्दी से जल्दी आईटी सेक्टर, आईटी डिपार्टमेंट या अदर डिपार्टमेंट के साथ जल्दी से जल्दी इसे इम्प्लीमेंट करें, जिससे हमें आगे चल के इस तरह से ये जो कैंडल मार्च करने की जरूरत ना पड़े। कुछ लाइव कर सकते हैं हम? हाँ, इसमें हमने जो बना रखा है ये अभी दिखा दूँ मैं आपको, ये है बटन, हमारे पास बटन प्रेस करना है, एक मिनट ऑन कर लो, पावर सप्लाई बंद है। हाँ पावर सप्लाई चालू कराओ, पावर सप्लाई वहाँ से बटन स्टार्ट करो। ચાલો 15-16 વર્ષના આવા નટુરી આટલું બધું વિચારી શકે, તો વિચાર કરો કે હા। તો આપણે એક લાઈવ ડેમો ચેક કરીએ કે આ ભાઈ જે કહે છે એમની વાતમાં કેટલો દમ છે। ઓકે, કોણ સા બટન દબાના હે? તો સર અભી હમને યહાં પે ચાલુ કર દિયા ડિવાઇસ કો। હા, જિસકો હમે યે બટન નહીં, યે બટન નહીં, મતલબ યે હમારા ડિવાઇસ રેડી હો ગયા હે। ઓકે, અભી યે હમારા યહાં પે ઇસ મોડ્યુલ મે, યે GSM મોડ્યુલ હે જિસમે હમારા સિમ ઇન્સર્ટ કિયા હુઆ હે, ઓર અભી યે યુઝ કરને કે લિયે રેડી હે। હા, તો અભી યહાં મે સે આપ દોનો મે સે કોઈ ભી બટન દબાઓગે હમારી લોકેશન આયા, આપ ઇસકો પ્રેસ કર સકતે હે। ચાલો, તો મે આ બટન દબાઉં છું। ઓકે, એક સેકન્ડ કે લિયે
ये बटन मैंने दबा दिया, ओके, ये फोन फोन इधर रखो, सेकंड्स के अंदर हाँ इसमें हमारा एसएमएस आ जाएगा, ओके, यस ये मैसेज आ गया, ओके, तौनत सेकंड में फुल है, फुल है, ब्राइटनेस फुल है, ये तो आओ दिखा से, सही हमारी आ गई, अलर्ट आई नीड हेल्प करके ऊपर, हाँ आई नीड योर हेल्प, ओके, एंड ये हमारी लोकेशन आ गई, वेरी गुड यार, लाइव लोकेशन आ गई, ओके, विद्याकुंज स्कूल, ग्रेट 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 ग्रेट, ब्रिलियंट बॉस, ब्रिलियंट. તો આપણે લાઈવ ચેક કર્યું અત્યારે આ થોટ પ્રોસેસ, આ આઈડિયા, આ પ્રોજેક્ટ ખરેખર બહુ સારો છે. આઈ વુડ રિક્વેસ્ટ અવર મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી સી આર પાટીલજી, ભૂપેન્દ્ર દાદા, અમે તો દાદા જ કહે છે મુખ્યમંત્રીશ્રીને, દાદા તમે, ને આઈ વુડ રિક્વેસ્ટ ટુ આઈટી ડિપાર્ટમેન્ટ કે આ પ્રોજેક્ટને એક વખત જુઓ, એક વખત જાણો, અને જ્યારે આ 10-15 વર્ષના ટાબરિયાઓ આવી મહેનત કરીને આટલું અલ્ટિમેટ વસ્તુ આપની સામે મૂકી શકે, તો આઈ બિલીવ કે આની અંદર તમારું આઈટી ડિપાર્ટમેન્ટ, તમારા ડૉક્ટર્સ, સાયન્ટિસ્ટ અને બીજા બધાના થોટ પ્રોસેસથી આને વધુ સારી રીતના ડેવલપ કરી શકશું અને એક મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનશે જે આખા યુનિવર્સમાં ધૂમ મચાવશે બોસ. તો અભિનંદન સાહેબ તમને, આપ તમે સાથે હતા, શું નામ છે સર તમારું? શરદભાઈ બળકસ. કેવી રીતના મગજમાં થોટ આવી? નહીં તો સરે અમને પ્રેરણા આપેલી, પછી અમે થોડું એના ઉપર કામ કર્યું, થોડુંક રિસર્ચ પણ કર્યું ગૂગલ ઉપર, અને પછી થોડી સર્કિટ એવી બનાવી અને પછી એક્ટિવેટ પણ કરી. શું રિક્વેસ્ટ કરશો પબ્લિકને? હા, પબ્લિકને એવી વિનંતી છે કે આ પ્રકારના જે સાધનો છે એ બજારમાં આવવા જોઈએ અને સેફટી માટે એનો આપણે ઉપયોગ પણ કરવો જોઈએ. એમ શું કહેશો નવસારીને? ચાલો તમને તો અભિનંદન પહેલાં, લાસ્ટ રિક્વેસ્ટ ફ્રોમ યોર સાઈડ. એકચ્યુઅલી મારી રિક્વેસ્ટ તો ઇન્ડિયન ગવર્મેન્ટને જ છે કે આવા જે કેસીસ બને છે એના માટે એટલીસ્ટ આ પ્રોજેક્ટમાંથી કંઈક ને કંઈક વિચાર લઈને આપણી પાસે આટલા, સમજો કે અમુક ગ્રાન્ટો ફાળવાતી હોય જુદા જુદા પ્રોજેક્ટો માટે, તો આ એક પ્રોજેક્ટ માટે પણ ગ્રાન્ટ ફાળવાય કે જે જે લેડીઝોના અને જે આપણી બેન દીકરીઓ છે તેના વેલફેર માટે છે, કે એકલી હોય છે ત્યારે ઘણીવાર આ બધી ઘટનાઓ ક્ષણિક બનતી હોય છે, તો એ એટલી ઓછી ટાઈમ લિમિટમાં આપણે એમને સુધી પહોંચી શકીએ, તો એમના માટે અમને રિક્વેસ્ટ કરીએ છીએ, વિદ્યાકુંજ પરિવાર થકી રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા ડિવાઇસ માટે થોડુંક ગ્રાન્ટ ફાળવો અને એને તૈયાર કરી અને બજારમાં મૂકો, જેથી કરીને આપણે આ બધી ઘટનાઓ બનતી હોય એ અટકાવી શકીએ. તો આ થોટ પ્રોસેસ ગમ્યો હોય તો તમારે બીજું કંઈ નથી કરવાનું, આ વિડીયો શેર કરવાનો છે. શેર તમે જેટલો કરશો એટલો એ લોકો સુધી પહોંચશે, લોકોના થોટ પ્રોસેસ એમાં જોડાશે, લોકો એમાં ઇન થશે અને શક્ય બને કે પબ્લિક ડિમાન્ડ ઉપર ગવર્મેન્ટ આ કરવા માટે મજબૂર થાય. અરે મજબૂર તો શું, કદાચ એ આઈટી સેક્ટર સુધી વ્યવસ્થિત રીતના વિડીયો પહોંચે તો કદાચ એ લોકો જ આઈડિયા મૂકી દેશે. અને એટલે મારો એક સિમ્પલ ફંડા છે કે આ 15-16 વર્ષના ટાબરિયાઓએ આવું કરી નાખ્યું તો આપણી પાસે તો વિશાળ ફોજ છે. આભાર.